કેશોદના બામણાસા ઘેડ ગામે દીપડાએ હુમલો કરી વાછરડાનું મારણ કર્યું હતું, પરંતુ વનતંત્ર સમયસર કામગીરી ન કરતું હોવાની જાણ ન કર્યાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। કેશોદના બામણાસા ઘેડ ગામે મુડિયાસા રોડ પર આવેલ પાવર હાઉસ નજીક ગત શનિ રવિના રાત્રિના દીપડાએ હુમલો કરી રખડતા ભટકતા એક વાછરડાનું મારણ કર્યું હતું। જો કે એક જ જગ્યા પર દીપડાએ 1.5 વર્ષ દરમિયાન ગૌધન ઉપર હુમલો કર્યો હોય અને તેનું મોત થયું હોય તેવી આ ત્રીજી ઘટના છે। આ તમામ ઘટનાના જાણકાર એક ખેડૂતે જણાવ્યું કે અગાઉની એક ઘટનામાં વનતંત્રએ પાંજરું મૂકવા મોડું કર્યું હતું, તેથી દીપડો હાથ લાગ્યો ન હતો, એટલે 2 દિવસ પહેલાની ઘટનાની જાણ વનતંત્રને કરી ન હતી। આવી જ અગાઉની અન્ય ઘટનામાં ગામના સીમ વિસ્તારમાં રહેતા ભીમાભાઈ કચોટ અને વિપુલભાઈ ભેટારિયાના પશુનું પણ દીપડાએ મારણ કર્યું હતું। આખા ગામમાં વારંવાર બનતી હિંસક જાનવરના હુમલાની ઘટનાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એક જ જગ્યા પર ત્રીજી વખત મારણની ઘટનાના સાક્ષી મહેશભાઈ વેજાણંદભાઈ કરંગિયાએ જણાવ્યું કે અગાઉ જાનવર દ્વારા હિંસક હુમલાની ઘટનામાં પશુના મોત થયાની વનતંત્રને જાણ કરી હતી, પરંતુ તેમના દ્વારા સમયસર ધ્યાન આપવામાં ન આવતા દીપડાને પકડવામાં નિષ્ફળતા મળી હતી, તેથી જ આ વખતે પશુનું મારણ થયાની જાણ કરી નથી। આ અંગે આરએફઓ ગુલાબબેન દ્વારા જણાવાયું કે રેવન્યુ વિભાગમાં દીપડો પશુનું મારણ કરે પછી એક જ રાતમાં 40 થી વધુ કિલોમીટર અંતર કાપી નાખતો હોય છે। આવી ઘટનાની જાણ થતાં અમારા દ્વારા તાત્કાલિક કાર્યવાહી થતી હોય છે, જેમાં ટ્રેકર ટીમ દ્વારા દીપડો ક્યાં છે તે અંગે સમયસર જાણકારી મેળવવામાં આવતી હોય છે। જો દીપડો વધુ હિંસક બને તો પાંજરું મૂકવા સહિત કામગીરી કરવામાં આવતી હોય છે।